subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી, જેમાં પાર્ટ 1 ચબુતરા વિશે આપણે રિવિઝન કરશું. હવે તમને ખ્યાલ જ છે કે આપણો કોર્સ છે 1-7 પાઠ હતો, જેમાં પાઠ પણ હતા અને કાવ્ય પણ હતા. તો તેનો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો. હવે મને લાગે છે કે કોર્સ તો આપણો પૂર્ણ થઈ ગયો છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ રિવિઝન પણ ચાલુ કરી દીધું છે. ને તો આ રિવિઝન સરળ રીતે તમને યાદ રહી જાય એ રીતે આપણે રિવિઝન કરીએ એના મુદ્દા વાઇઝ, તો તમને એ ઝડપથી યાદ રહી જશે. જો મુદ્દા વાઇઝ તમે રિવિઝન કરશો એક પછી એક મુદ્દાઓ લઈ, તો તમને એ પ્રશ્ન જવાબ સરળતાથી યાદ રહી જાય. પછી સમાનાર્થી શબ્દો છે, વિરોધી શબ્દ હોય, જોડણી હોય કે શબ્દ સમૂહ, એ બધી જ વસ્તુ છે. જો તમે વારંવાર તેનું રિપીટેશન કરશો અને જો એ લખશો તો તમને વધારે યાદ રહી જશે. જો તમે પાકું કરો છો, રિવિઝન કરો છો, તો પહેલા તમે પાકું કરી નાખો, ત્યારબાદ તમે તેને રફ બુકમાં જાતે લખવાની પ્રેક્ટિસ કરો અને પછી ચેક કરો કે તમને કેટલું આવડે છે. જ્યારે પણ આપણે વાંચતા હોઈએ ત્યારે કે રિવિઝન કરતા હોઈએ ત્યારે આપણે રસવાય, દીર્ઘાય, રસવાવાળું, દીર્ઘાવાળું, પછી અલ્પવિરામ ક્યાં મુકાણું છે, ઉદ્ગાર ચિહ્ન ક્યાં મુકાય છે, ક્વેશ્ચન માર્ક ક્યાં મુકાય છે, એ બધી જ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે પણ ક્યાંય પણ એક પૂર્ણવિરામ ન કરો અથવા તો માથે અનુસ્વાર ન કરો તો એમાં પણ તમારા માર્ક્સ કપાય છે. એટલા માટે જોડણી બરાબરની યાદ રાખવાની કે કઈ રીતના એમાં હસ્વ અને દીર્ઘ આવે છે, જો એ બધું જ તમારું વ્યવસ્થિત હોય તો તમારો માર્ક્સ છે એ જરા પણ કપાય નહીં. એટલે વાંચતી વખતે અને રિવિઝન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, કારણ કે ગુજરાતી ભાષામાં તો જોડણીની અને ભાષાકીય ભૂલો ઘણી બધી થાય, છેકછાક પણ નહીં કરવાની કે. એટલા માટે કોઈ પણ પાઠનું કે કાવ્યનું તમે રિવિઝન કરો તો વાંચતી વખતે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચો. હવે આપણે આજે ચબુતરો પાઠ છે તેનું આપણે રિવિઝન કરીએ. તો ચબુતરો કોને કહેવાય? તો ચબુતરો છે એ ગામની કે ચોકમાં વચ્ચોવચ બાંધવામાં આવેલો હોય છે. ચબુતરો છે એ ખૂબ ઊંચો હોય છે. ચબુતરામાં કોણ રહે છે? પંખીઓ રહે છે. ચબુતરામાં પંખીઓ શા માટે રહે અને શા માટે ચબુતરો બાંધવામાં આવે છે? તો એ પંખીઓને શિયાળામાં ઠંડી ન લાગે, ઉનાળામાં તડકો ન લાગે અને ચોમાસામાં વરસાદથી બચવા માટે ચબુતરો બાંધવામાં આવે છે, જેથી પંખીઓ તેમાં પોતાનો માળો બાંધી અને નિરાતે તેમાં રહી શકે. ત્યારબાદ તેમાં પાણીની એક ખીબ પણ લટકાવેલી હોય છે, જેમાં પંખીઓ નિરાતે પાણી પી શકે. હવે ચબુતરો છે એ ખુલ્લો ન હોય, પણ એની માથે શું હોય છે? છત પણ હોય છે. પછી ચબુતરાની બાજુબાજુમાં બાકોરા રાખ્યા હોય છે, જેથી એને હવા ઉચાસ રહે અને પંખીઓ તેમાં માળો બાંધીને રહી શકે. તેના બચ્ચાઓ છે એ પણ સહી સલામત ચબુતરામાં રહી શકે. હવે આપણે સૌથી પહેલો હોય છે કે પંખી. તો ચબુતરો છે એ કોના માટે બાંધાય છે? પંખીઓ માટે. અને પંખીઓ તેમાં શાંતિથી પોતાના બચ્ચાઓ સાથે રહી શકે એટલા માટે ચબુતરો છે એ બાંધવામાં આવે છે. ચણો,
હવે પંખીઓ છે એને આપણે શું નાખશું તો એ ખાશે? તો ચબુતરામાં ઘણા બધા લોકો છે એ ચણ નાખે છે, જેથી કરી અને પંખીઓને કોઈ વખત જો ચોમાસું એવું હોય, વરસાદ આવતો હોય, બચ્ચા ભૂખ્યા થયા હોય તો બીજી જગ્યાએ ચણ ચણવા માટે જવું ન પડે, એથી ચબુતરામાં પણ લોકો ચણ નાખે છે. ને ચબુતરામાં છત શા માટે હોય? તો ચબુતરામાં છત એટલા માટે રાખવામાં આવે છે કે ચોમાસું, ઉનાળામાં ને શિયાળામાં પંખીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને એ ત્રણેય ઋતુથી એના બચ્ચાને સાર સંભાળ રાખી શકે, એટલા માટે ચબુતરા પર છત હોય છે કે જેથી એ ત્રણેય ઋતુમાં પોતે સહી સલામત ચબુતરામાં રહી શકે. ત્યારબાદ છે નિસરણી. કે નિસરણીનો શો ઉપયોગ થતો હશે? જો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આની હારોહાર આપણે પ્રશ્ન જવાબ પણ પાકા થાય છે કે ચબુતરામાં કોણ રહે છે? તો ચબુતરામાં કોણ રહે છે? પંખી રહે છે. તો પંખીઓને શું નાખવામાં આવે છે? તો પંખીઓને ચણ નાખવામાં આવે છે. ચબુતરા પર છત શા માટે હોય છે? તો મેં કીધું એમ જ, પંખીઓને ઉનાળો, શિયાળો અને ચોમાસામાંથી બચવા માટે ચબુતરા પર છત હોય છે. ત્યારબાદ છે નિસરણી. તો કે નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ એટલા માટે થતો કે લોકો ચબુતરો છે એ ખૂબ જ ઊંચો હોય છે અને લોકોને ચણ નાખવા માટે ત્યાં સુધી પહોંચવા માટે કંઈક આધાર તો જોઈએ ને, તો એટલા માટે નિસરણી દ્વારા લોકો છે એ ઠીપમાં પાણી પણ ભરી શકે અને પંખીઓને દાણા કે ચણ પણ નાખી શકે. એટલા માટે નિસરણીનો ઉપયોગ છે એ પંખીઓને ચણ નાખવા માટે થાય છે. ત્યાર પછી છે ઠીપ. તો ઠીપ કોને કહેવાય? તો પંખીઓને જે પાણી ભરવા માટે નાનું એવું કુંડું હોય છે એ કુંડાને શું કહેવાય છે? ઠીપ. તો એ ઠીપમાં પંખીઓને પાણી પીવા માટે પાણી ભરવામાં આવે છે, એને શું કહેવાય છે? ઠીપ. તો આટલું તમને વ્યવસ્થિત સમજાઈ ગયું ને કે પંખી, ચણ, છત, નિસરણી અને ઠીપ, આ ઉપરથી આપણને એ બધાના પ્રશ્ન જવાબ પણ સમજાઈ ગયા કે ચબુતરો છે એ પંખીઓ માટે બાંધવામાં આવે છે, ચબુતરામાં પંખીઓને ચણ નાખવામાં આવે છે, પંખીઓને ઉનાળો, શિયાળો અને ચોમાસાથી બચવા માટે છત હોય છે, પંખીઓને દાણા નાખવા માટે ચબુતરામાં નિસરણી રાખવામાં આવે છે અને પંખીઓને પાણી પીવા માટે પાણીની ઠીપ લટકાવેલી છે. ત્યારબાદ છે કોઈ પણ કુદરતી દ્રશ્ય આપેલું હોય. એ કુદરતી દ્રશ્યનું આપણને એમ કીધું હોય કે આ કુદરતી દ્રશ્ય આપેલું છે તો તેના વિશે તમે 8-10 વાક્ય લખો. તો સૌથી પહેલા તો બે ટેકરીઓ વચ્ચેથી સૂર્ય ઉગી રહ્યો છે, સવારનું દ્રશ્ય છે. નદીમાં પાણી ખળખળ વહે છે, કેટલીક સ્ત્રીઓ ત્યાં વાસણ માંજે છે, કેટલીક સ્ત્રીઓ કપડાં ધોવે છે. સવારનું દ્રશ્ય છે અને ગામડાનું દ્રશ્ય છે. તો સૌ ખેડૂતો અને બીજા રાહદારીઓ કે ધંધાદારીઓ છે એ પોતપોતાના કામ માટે જાય છે. એક મોચી રોડ ઉપર બેઠો છે, તે બધાના બૂટ ચપ્પલ સીવે છે અને તૂટેલા હોય તેના સાંધી આપે છે. પનિહારીઓ છે એ પાણી ભરીને પોતાના ઘેર જાય છે. એ ગામડાનું દ્રશ્ય છે, તો ત્યાં પણ એ ચબુતરો છે અને ત્યાં પણ પાણીની ઠીપ લટકાવેલી છે. નદીની પાસે ઘણા વૃક્ષો જોવા મળે છે. આ રીતે આપણે કુદરતી દ્રશ્ય છે
તેનું વર્ણન કરી શકીએ. કોઈ પણ ચિત્ર આપેલું હોય તો એ ચિત્રમાંથી આપણને કીધું હોય કે 8-10 વાક્ય લખો અથવા તો 5-6 વાક્ય લખો, તો આ રીતે આપણે ચિત્ર જોઈ ચિત્રમાં તમને જે જે વસ્તુ દેખાતી હોય તેનું આપણે વર્ણન કરવાનું હોય છે. એટલે તે જે તમને દેખાતું હોય એના વિશે તમે 8-10 વાક્ય લખી શકો, જેમ આપણે અત્યારે બોલ્યા એ રીતે. હવે આપણે પ્રવૃત્તિમાં જોઈએ તો તમને ચિત્રમાં બે વ્યવસાયકારો આપેલા છે. એમાં છે એક મોચી, તો મોચી છે એ લોકોના બૂટ ચપ્પલ સીવે છે અને તેની આજુબાજુમાં તેના બૂટ ચપ્પલ સીવાના ઓજારો પડેલા છે. તે લોકોના બૂટ અને ચપ્પલ સરસ મજાના સીવી આપે છે અને કોઈના જો બૂટ ચપ્પલ તૂટેલા હોય તો એ સાંધણ કામ પણ કરી આપે છે. ત્યારબાદ છે કડિયો, તો કડિયો છે એ મકાન જણે છે. જે ચિત્રમાં બતાવ્યું છે એમાં કડિયો દીવાલ જણે છે. એક હાથમાં ઈંટ ગોઠવે છે, બીજા હાથમાં લેલું પકડી અને સિમેન્ટ લગાવે છે. ત્યારબાદ એક વાસણ માંજતી સ્ત્રીનું ચિત્ર આપેલું છે. તેમાં આપણે જોઈએ તો એક સ્ત્રી વાસણ માંજે છે અને પાણીનો નળ ચાલુ છે, ડોલ ભરાઈ ગઈ છે, છતાં પણ પાણીનો નળ ચાલુ છે અને પાણી છે એ ડોલની બહાર વહી જાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણે જોઈતું એટલો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પાણીનો બગાડ છે એ આપણે કરવો જોઈએ નહીં. આપણે જરૂરિયાત મુજબ જ આપણે પાણી વાપરવું જોઈએ. જો આપણે વાસણ માંજતા હોઈએ અને નળ ચાલુ રહી ગયો હોય તો આપણે તરત જ બંધ કરી દેવું જોઈએ. ખોટો પાણીનો વ્યય કે બગાડ કરવો જોઈએ નહીં. ત્યાર પછી છે કુવે પાણી ભરતી સ્ત્રીઓ. હવે પહેલાના જમાનામાં છે એ કૂવામાંથી સ્ત્રીઓ પાણી ભરીને માથે બેડા લઈને ઘરે પહોંચાડતી હતી. અત્યારે તો આપણે જોઈએ તો ઘરે ઘરે આપણને સરકારે આપણને પાણીની સુવિધા પૂરી પાડી દીધી છે, તો ઘરે ઘરે આપણને નળ આપી દીધા છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ છે કુવે પાણી ભરવા જતી, રેટથી એ સીકી અને પાણી બહાર કાઢતી અને કૂવામાંથી પાણી બહાર કાઢીને પોતાના બેડામાં ડોલ વડે સીંચી અને પોતાના બેડામાં રેડતી. એ રીતે પહેલાના જમાનામાં સ્ત્રીઓ છે એ કૂવામાંથી પાણીઓ ભરતી હતી. ત્યાર પછી છે બે પનિહારીઓ છે, બે માથે બેડા લીધા છે અને તે બે પનિહારીઓ પાણી ભરીને ચાલી રહી છે, એવું કંઈક ચિત્ર આપેલું છે. હવે આપણે વાત કરીએ કે ચબૂતરો, તો ચબૂતરા વિશે 10-12 વાક્ય લખો. તો ચબૂતરો છે એ ગામની કે ચોકની વચ્ચોવચ આવેલો હોય છે. ચબૂતરો અષ્ટકોણીય કે પંચકોણીય હોય છે. ચબૂતરો ખૂબ જ ઊંચો બાંધવામાં આવે છે, તેમાં કેટલાક બાકોરા પણ રાખેલા હોય છે કે જેથી કરીને પંખીઓ છે તેમાં પોતાનો માળો બાંધી શકે અને ચબૂતરા પર છત હોય છે. ચબૂતરામાં નિશાની પણ રાખવામાં આવે છે કે જેથી લોકો તેમાં ચણ નાખી શકે. ચબૂતરામાં પંખીઓને પાણી પીવા માટે ફીબની વ્યવસ્થા રાખેલી છે અને કેટલાક લોકો સવારમાં ચબૂતરે કબૂતરોને
દાણા નાખવા માટે જાય છે. ચબુતરાની નીચે સરસ મજાનો ઓટલો હોય છે કે જ્યાં લોકો બેસી શકે છે અને તેની આજુબાજુમાં બાળકો રમી પણ શકે છે. ગુજરાતમાં અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ આવા ચબુતરાઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે અક્ષયપાત્ર. કે અક્ષયપાત્ર કોને કહેવાય? તો જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેને શું કહેવાય? અક્ષયપાત્ર. હવે એ અક્ષયપાત્ર છે ને એ બોલે છે, એટલે આપણને કંઈક કહે છે કે હું અક્ષયપાત્ર છું અને શાળાએ જતા આવતા વિદ્યાર્થીઓ છે એ પોતે ઘરેથી જ્યારે આવે છે ત્યારે પોતાની સાથે થોડા દાણા લાવે છે અને મારામાં નાખે છે. ત્યારબાદ એ બાળકો જ્યારે પંખીઓ દાણા ચણવા આવે છે ત્યારે તેમને એ અક્ષયપાત્રમાંથી થોડા થોડા દાણા છે એ પંખીઓને ચણવા માટે નાખે છે. આથી અક્ષયપાત્ર કહે છે કે વિદ્યાર્થીઓ આ રીતે પંખીઓને દાણા નાખે છે તો મને ખૂબ જ મજા આવે છે અને પંખીઓ ચણ ચણવા આવે છે, જુદા જુદા પક્ષીઓ આવે છે મેદાનમાં ચણ ચણવા માટે, તો એ જોઈ અને બાળકો વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ આનંદમાં આવી જાય છે જેને પંખીઓ જોવા મળે છે જુદા જુદા. હવે અત્યારે તો આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ મિત્રો તો આપણને પંખીઓ ખૂબ ઓછા જોવા મળે છે. આપણે પક્ષી ઘરમાં જોવા જઈએ ત્યારે આપણને ત્યાં પક્ષીઓ જોવા મળે છે, બાકી પક્ષીઓ છે એ ખૂબ જ ઓછા આપણને જોવા મળે છે. ત્યારબાદ છે પંખીની પરબ. અત્યારે આપણે જોઈએ તો ઘણી જગ્યાએ આવી પંખીની ઠીબો લટકાવેલી હોય છે ઘર આંગણે અને એ લોકોએ પંખીને માળા પણ રાખેલા હોય છે, પંખીને પાણી પીવા માટે ઝાડની નીચે ખીબ પણ લટકાવી હોય છે કે જેથી કરીને પંખીઓ છે તેમાં ક્યારેક એને તરસ લાગી હોય તો આવીને એ પાણી પી શકે. અને નાના નાના બાળકો શાળાના વિદ્યાર્થી મિત્રો છે એ જો આવી રીતના ઝાડની નીચે ખીબ લટકાવેલી હોય અને પંખીને ચણ નાખવા માટે એવી ડિશ લટકાવેલી હોય એમાં બાળકો રોજ આવીને થોડા થોડા દાણા નાખે છે અને પંખીઓ ઠીબમાંથી પાણી પીવે છે. આ બધા દ્રશ્ય જોઈ અને બાળકોને ખૂબ જ મજા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ચબુતરામાં પંખી, ચણ, છત, નિસરણી અને ઠીબ અને કુદરતી દ્રશ્ય એના બધા વિશે આપણે અભ્યાસ કર્યો. તો ચબુતરામાં કોના માટે બાંધવામાં આવે છે? પંખી માટે. ચબુતરામાં શું નાખવામાં આવે છે? ચણ. ચબુતરામાં છત શા માટે હોય છે? તો ત્રણેય ઋતુથી બચવા માટે. મિશ્રણીનો શો ઉપયોગ થતો હશે? તો પંખીઓને ચણ નાખવા માટે. ખીબનો શો ઉપયોગ થતો હશે? તો ખીબ શા માટે લટકાવેલી હોય છે ચબુતરામાં? તો કે પંખીઓને પાણી પીવા માટે. અને ચબુતરાની નીચે કોણ કોણ બેસે છે? તો ગાય, ભેંસ, લોકો વગેરે આરામ કરવા માટે ચબુતરાની નીચે બેસે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો ને? આવો જ બીજો પાઠ લઈ આપણે ફરી મળીશું. થેન્ક યુ.